but still there are many more. And today we are going to celebrate your favorite God's festival. And who is he? Yes, Lord Ganesha, your favorite Ganpati Bappa, isn't it? Do you want to see how this festival is celebrated? Then let's call up Kunjan ma'am and Vandana ma'am. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जी बच्चों, आज हम गणेश उत्सव मनाने जा रहे हैं। ये माता पार्वती और भगवान शिव के पुत्र गणेश जी का उत्सव है। ये उत्सव पूरे भारत में बहुत प्रसिद्ध है और ये त्योहार पूरे महाराष्ट्र में बड़ी धूमधाम से मनाया जाता है। ये महाराष्ट्र का सबसे मुख्य त्योहार है और आपको पता है इस दिन गणेश जी की मूर्ति की स्थापना होती है। बच्चों, हमें अपनी प्रकृति के बारे में सोचते हुए यह ध्यान देना है कि मूर्तियां हमेशा मिट्टी से बनी हो, ना कि प्लास्टर ऑफ पेरिस से। ओके बच्चो, एंड क्या आपको देखना है कि हमारे प्यारे गणेश जी की मूर्ति कैसे बनती है? चलिए देखते हैं। लंबोदर तू विनायका तू मल्लोनेश्वर मोरया, विघ्नेश्वर तू एक दंत तू मयूरेश्वरा मोरया। लंबोदर तू विनायका तू मल्लोनेश्वर मोरया, विघ्नेश्वर तू एक दंत तू मयूरेश्वरा मोरया। वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका, सिद्धिनायका गणाधीशाय मोरया। वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका, वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका। गजानन 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 गणराया, गजानन 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 गणराया, गजानन 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 गणराया। तो देखा बच्चों, कैसे भगवान गणेश जी की मूर्ति बनाई जाती है और सजाई जाती है। जी मैम, और यह मूर्ति की स्थापना भाद्र माह के चौथ के दिन बड़े ही धूमधाम और हर्षोल्लास से की जाती है। और यह माना जाता है कि जब गणेश जी हमारे घर आते हैं तब वे अपने साथ सुख समृद्धि और ढेर सारी खुशियां ले आते हैं। यह त्योहार पूरे 10 दिनों तक मनाया जाता है और हमारे गणेश जी को उनके प्रिय दुर्वा मोदक और लड्डू के भेंट चढ़ाए जाते हैं। जी मैम, भगवान गणेश को विघ्नहर्ता भी कहा जाता है, इसलिए तो हर एक शुभ कार्य से पहले हम उनकी पूजा करते हैं। तो चलिए अब मिलते हैं मास्टर ऋषि लाड से, जो सुनाने जा रहे हैं आपको एक सुंदर गणपति श्लोक। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय सुतिरत्न विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ऋषि, આજ તું શ્લોક બોલ્યો છે એનો અર્થ ખબર છે તને? જા મમ્મા, તો સાંભળ, હું તને એનો અર્થ કહું છું। વિઘ્નેશ્વરાય એટલે કે વિઘ્નોને દૂર કરનાર, વરદાય એટલે કે વરદાન આપનાર, સુરપ્રિયાય એટલે કે બધા દેવોને વહલા, લંબોદરાય એટલે કે જેનું પેટ મોટું છે એવા, સર્વ જગત હિતાય એટલે કે સર્વ જગતને કલ્યાણકારી, નાગાનનાય એટલે કે જેનું મુખ
હાથી જેવું છે એવા શ્રુતિયજ્ઞ વિભૂષિતાય એટલે કે વેદ અને યજ્ઞોના શૃંગાર રૂપી ગૌરી સુતાય એટલે કે પાર્વતીજીના પુત્ર ગણનાથ નમો નમસ્તે એવા ગણપતિજીને અમારા નમસ્કાર. વાહ ઋષિ, આપને તો પૂરા વાતાવરણ ભક્તિ મે બના દિયા. બચ્ચો, હમારે પ્યારે ગણેશજી કઈ નામો સે જાને જાતે હૈ? જૈસે કી વિઘ્નહર્તા, લંબોદરાય, ગજાનનાય ઓર એકદંતાય. હા બચ્ચો, ક્યા કભી આપને હમારે પ્યારે ગણેશજી કો ધ્યાન સે દેખા હૈ? ઉનકે બડે બડે કાન હૈ, બડા સા મસ્તક હૈ, છોટી છોટી આંખે હૈ, એક લંબી નાક હૈ ઓર નાક સે જોડે ઉનકે દો દંત હૈ. લેકિન કભી આપને ગૌર કિયા, ઉનકા એક દંત છોટા હૈ ઓર એક દંત બડા હૈ? ક્યું? ઉસકે પીછે ભી એક અચ્છી સી કહાની હૈ, તો ચલિયે સુનતે હૈ. જૈસે કી હમ સબ જાનતે હૈ કી હિન્દુ ધર્મ મે ભગવાન શ્રી ગણેશ કો પ્રથમ પૂજ્ય માના ગયા હૈ. સભી દેવો મે સે સૌપ્રથમ પૂજે જાને વાલે ગણેશ જી અપને કઈ નામો સે જાને જાતે હૈ ઓર ઇન્હી નામો મે સે એક નામ હૈ એકદંત. તો ચલિયે ઇસી નામ સે જુડી એક કહાની સુનતે હૈ. કઈ લંબે અરસે કે તપ કે બાદ ભગવાન વિષ્ણુ કે અવતાર પરશુરામ જી કો અપને આરાધ્ય દેવ ભગવાન શિવજી સે મિલને કી ઈચ્છા હોને પર વે કૈલાશ પર્વત પર પહોંચે. વહાં પર પરશુરામ જી ને દેખા કે કુછ શિવગણ શિવધામ કી પહેરેદારી કર રહે થે. પહેરેદારો કે પૂછને પર ભગવાન પરશુરામ જી ને અપની ઈચ્છા વ્યક્ત કી. તબ શિવગણો ને કહા કે ઇસ વક્ત દેવો કે દેવ મહાદેવ ભગવાન શિવ વિશ્રામ કર રહે હૈ ઓર કોઈ ભી ઉન્હે મિલને નહીં જા સકતા. કિંતુ પરશુરામ જી કે કઈ બાર વિનંતી કરને પર શિવગણો ને ઉન્હે અંદર જાને દિયા. થોડી દૂર અંદર જાતે હી ઉન્હે શિવ મહેલ દિખાઈ દિયા. જબ ભગવાન પરશુરામ મહેલ કે દ્વાર પર પહોંચે તબ ઉન્હોને દેખા કી એક વિચિત્ર બાલક પહેરેદારી કર રહા થા. પરશુરામ જી ને ઉનસે પૂછા કી તુમ કોન હો ઓર યહાં ક્યા કર રહે હો? તબ બાલક ને કહા કી વે દેવો કે દેવ મહાદેવ ઓર માતા પાર્વતી જી કે પુત્ર ગણેશ હૈ ઓર માતા કી આજ્ઞા અનુસાર વે યહાં મહેલ કી પહેરેદારી કર રહા હૈ. કિંતુ પરશુરામ જી ને બાલક કી બાત ના માનતે હુએ મહેલ કી ઓર બઢને લગે. તબ ગણેશ જી ને ઉનકા રાસ્તા રોકે હુએ કહા કી ઇસ વક્ત મેરે માતા પિતા વિશ્રામ કર રહે હૈ ઓર ઉનકી આજ્ઞા કે બિના મેં આપકો અંદર નહીં જાને દે સકતા. કિંતુ ગણેશ જી કે કઈ બાર પ્રેમ સે સમજાને પર ભી પરશુરામ જી નહીં માને ઓર વે મહેલ કી તરફ આગે બઢને લગે. ઓર કુછ સમય કે પશ્ચાત યહ વાદ વિવાદ યુદ્ધ મે પરિવર્તિત હો ગયા ઓર એક દૂસરે પર બાણો કી બોછાર કરને લગે. કિંતુ દોનો કે બાણ રાસ્તે મે ટકરાતે હી ચૂર ચૂર હો જાતે. કુછ દેર બાદ પરશુરામ જી કો લગા કે યહ કોઈ સાધારણ બાલક નહીં હૈ. તબ ઉન્હોને ભગવાન શિવ દ્વારા દિયા ગયા શસ્ત્ર યાનિ કી પરશુ સે પ્રહાર કિયા. જૈસે હી ગણેશ જી ને દેખા કી યે શસ્ત્ર ઉનકે પિતા યાનિ ભગવાન શિવ કા હૈ તો ઉન્હોને યે શસ્ત્ર કા અપમાન ન કરતે હુએ પરશુ કા પ્રહાર અપને બાય દંત પે લે લિયા. ઇસ તરહ પરશુ કે પ્રહાર સે ઉનકા બાયા દંત ટૂટકર જમીન પર ગિર ગયા ઓર ઉનકા રુદન સુનતે હી ભગવાન શિવ ઓર માતા પાર્વતી અપને શયન કક્ષ સે બહાર આયે. તબ પાર્વતીજી ને ગણેશ જી કા તુરા દંત દેખા ઓર ક્રોધિત હો ગયે ઓર ભગવાન શિવ સે કહા કી આપ પરશુરામજી કો દંડિત કીજીએ. તબ પરશુરામજી કો અપની ગલતી કા અહેસાસ હુઆ ઓર ઉન્હોને ગણેશ જી કો યહ વરદાન દિયા કી તુમ્હારા યહ ટૂટા દંત વ્યર્થ નહીં જાયેગા. ભવિષ્ય મે તુમ્હારે ઇસી દાંત સે એક મહાન કાવ્ય કી રચના હોગી ઓર તબ સે વે એક દંત કે નામ સે જાને ગયે. તો બચ્ચો, કેસી લગી યે કહાની? શાયદ આપ સબકો મજા આયા હોગા. આપ જાનના ચાહતે હો કે વો મહાન કાર્ય કોન સા થા? જી હાં બચ્ચો, ઉન્હોને ઇસી ટૂટે દાંત સે મહાભારત લિખી થી. તો વંદના મે ક્યા ઇસીલિયે ઉન્હે એક દંતાય કહા જાતા હૈ? જી કુંજન મે ભગવાન ને કિતની સુંદર સૃષ્ટિ બનાઈ હૈ ઓર ઇસ પ્રકૃતિ કો રક્ષા કરના હમારા ધર્મ હૈ. ઇસલિયે તો આજકલ પંડાલો મે ઘરો મે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કી સ્થાપના કી જાતી હૈ. હા મેમ, કઈ જગહો પર ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ ઓર તો ઓર ચોકલેટી ગણપતિ કી મૂર્તિઓ કી ભી સ્થાપના કી જાતી હૈ. તો ચલી ચલતે હૈ નિતાંત ઓર નિતાંત કે ઘર જિન્હોને ફ્રૂટ્સ કી ગણપતિ કી સ્થાપના કી ઓર પૂજા અર્ચના કી હૈ.
kids, our Ganpati Papa is almost ready. Yes. Now we'll make legs of the Ganpati. Yes. Nice. And crown, pomegranate crown. Yes. Leaf. Nice. Your eco-friendly Ganpati is ready. Yes. With what did you make this Ganpati? Fruits. Which all fruits did you use? Banana, coconut, mango, pomegranate, leaves, and some star fruits and plum. Star fruits. Did you make the eyes with the mulberry? Yes. What are you making, kids? Your favorite too? Yes! You like modak? Yes! Nice, Ganpati. Karta dukha harta varta vignachi Durvi purvi prema dhruva jayachi Sarvangi sundara udishendurachi Kanti zalke maala mukta phalachi Jai Dev, Jai Dev Dev Jai Dev Jai Mangal Murti Ho Shri Mangal Murti Darshan Matre Mana Kamada Purti Jai Dev Jai Dev Ho Gajanan Ho Sarvatman Ho Gajanan Ho Sarvatman Now we will offer prasad and aarti to everybody. Yes. Okay. After 5 days, we will do the visarjan. We'll take the Ganudada. While taking the progression, we will dance, distribute the prasad, and then do the visarjan. Okay? Yes. तो देखा बच्चों कैसे आपके फ्रेंड नीता और नीतान ने फूड्स के गणपति बनाए और उनकी स्थापना की. ठीक उसी तरह आपके एक और फ्रेंड प्रियोन ने चॉकलेट के गणपति बनाए. और पूजा अर्चना की और कुछ अलग ही तरीके से उन्होंने गणपति जी का विसर्जन किया. तो चलिए देखते हैं. Pooja gauya, Ganpati Bappa moraya,
को अपने घर लाते हैं उसी तरह उन्हें विदा भी करना पड़ता है। कुछ लोग उनका विसर्जन डेढ़ दिनों में करते हैं, ढाई दिनों में करते हैं, कई लोग 5, 7 या 9 दिन के बाद करते हैं और 10 दिनों के बाद यानी कि 11वें दिन बड़े ही धूमधाम से नाचते गाते उनका विसर्जन किया जाता है और पूरा वातावरण आनंदमय हो जाता है। इसीलिए इस दिन को अनंत चतुर्दशी भी कहा जाता है। जी हाँ, ये माना जाता है कि गणेश जी जाते जाते अपने साथ हमारी सारी बाधाएं और परेशानियां साथ लेके जाते हैं और चारों ओर गणपति बाप्पा मोरिया, मंगल मूर्ति मोरिया, अगले बरस तो जल्दिया के नारों से पूरा माहौल गूंज उठता है। अब आती है विसर्जन की बारी, तो चलिए करते हैं हमारे प्यारे गणेश जी का विसर्जन। फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। hey! तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। ओ, 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 मोरिया, 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 मोरिया,